ઘરિતંભર પ્રજ્ઞા એટલે તમે અવાજ અને રૂપ વચ્ચેનો સંબંધ જોવા સક્ષમ છો ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેઓએ અવાજ અંગે એટલી શોધખોળ કરેલી છે કે તેઓ જેવો ઈચ્છે તેવો મૂળ પ્રગટ કરી શકે છે જો તમે ખાલી બેસો તો રિતંભર પ્રજ્ઞા આવશે તમારી સાથે અદ્ભુત વસ્તુઓ થશે એક ખાસ પ્રકારનું પરિમાણ છે બોધનો જેને રિતંબર પ્રજ્ઞા કહે છે રિતંબર પ્રજ્ઞા પ્રજ્ઞા એટલે બોધ રિતંબર પ્રજ્ઞા એટલે તમે અવાજ અને રૂપ વચ્ચેનો સંબંધ જોવા સક્ષમ છો આપણે ઘણીવાર આ વિશે વાત કરેલી છે કદાચ તમારામાંથી ઘણા સાથે જો તમે કોઈ પણ પ્રકારનો અવાજ માપન યંત્ર જેવા કે ઓસિલોસ્કોપમાં નાખો તો દરેક અવાજ ચોક્કસ આકાર અથવા પેટર્ન આપશે આજે આ વાત સારી પેઠે જાણીતી છે કે દરેક અવાજ સાથે એક ચોક્કસ પેટર્ન જોડાયેલી છે ઘણા અદભુત પ્રયોગો કરવામાં આવ્યા છે પણ એક સાદો એવો પ્રયોગ એ છે કે જો તમે એક ધાતુનું પતરું લો અને ધારો કે તેની નીચે એક સ્પીકર રાખો અને કોઈક પ્રકારનો અવાજ ઉત્પન્ન કરો તમે જોશો કે જો તમે કોઈક હળવી દાણાદાર વસ્તુ જેમ કે રીતી કે કશુંક રાખો તો તેઓ એક ખાસ રીતે ગોઠવાઈ જશે અથવા જો તમારી પાસે ટોનોમીટર હોય જેનાથી તમે હર્ડ્સ નિયંત્રિત કરી શકો સાવ અનોખી પેટર્ન્સ અથવા તો તમારે તે કરવાની જરૂર નથી મને લાગે છે કે જો તમે ઇન્ટરનેટ પર શોધશો તો એવા પ્રયોગો મળશે જેમાં તમે જોઈ શકશો કે દરેક પ્રકારના અવાજ માટે એક ખાસ અલગ પેટર્ન રચાય છે So for every તો દરેક અવાજ સાથે એક રૂપ જોડાયેલું છે તે જ રીતે દરેક રૂપ સાથે એક અવાજ જોડાયેલો છે હવે આ કેવી રીતે જાણવું તે એક પ્રશ્ન છે જાણવું કેવી રીતે કયો રૂપ સાચો અવાજ ધરાવે છે ખાસ પ્રકારના અવાજને આકર્ષે છે અથવા ખાસ પ્રકારના અવાજને રજૂ કરે છે બોધના આ પરિમાણને રિતંભર પ્રજ્ઞા કહેવામાં આવે છે કોઈ પૂર્વ ભૂમિકા વિના આ વિશે વાત કરવી

શબ્દો સાથેનું સંગીત નહીં ધારો કે ખાલી તમે કોઈક વ્યક્તિનો અવાજ અથવા કોઈ વાજિંત્રને સાંભળો તમે જોયું છે કે અલગ અલગ ધ્વનિ તમારા પર અલગ અલગ અસર ઉભી કરે છે એક ધ્વનિ તમારામાં પ્રેમની ભાવના લાવે છે કોઈ બીજી ધ્વનિ તમને શાંતિપૂર્ણ બનાવે છે અમુક ધ્વનિ તમને નાચવા પ્રેરે છે અલગ અલગ વસ્તુઓનો અલગ અલગ ધ્વનિ આપણી સિસ્ટમ પર અસર કરે છે જો તમે સભાનતા પૂર્વક ન સાંભળો તો પણ આવું થઈ શકે છે ક્યાંક કોઈક જગ્યાએ તાલબદ્ધ રીતે કોઈ સંગીત વગાડી રહ્યું છે ક્યાં તો લોક સંગીત જેવું અથવા ધારો કે રોક મ્યુઝિક વાગી રહ્યું છે તમે ખરેખર સાંભળી નથી રહ્યા તમે બેઠા બેઠા છાપું વાંચી રહ્યા છો અથવા બીજું કંઈક કરી રહ્યા છો શરીર આમ જ હલવા લાગે છે આ પહેલી નિશાની છે કે શરીર નાચવા માંગે છે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં બધી શોધખોળ કરી છે કે જેવો ઈચ્છે તેવો મૂળ બનાવી શકે છે આનો થોડો અનુભવ કરવા માટે જો તમે સંગીત સરળ છે સુગમ છે કોઈ જોખમ વગરની શોધખોળ તમારે એવું સંગીત સાંભળવું જોઈએ જેમાં શબ્દો નથી લોકો શોધખોળ કરી રહ્યા છે અવાજના અલગ અલગ સ્તરોની વસ્તુઓની અભિવ્યક્તિના અલગ અલગ રસ્તાઓની પરંતુ બહુ શબ્દો નથી વાપરતા કદાચ થોડા શબ્દો હોય ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આવું કરવામાં આવે છે અથવા પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત અમુક હદ સુધી પરંતુ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીત મુખ્યત્વે વાજિંત્રો પર છે ખરું ને તેમાં વ્યક્તિના અવાજ નથી અથવા બહુ ઓછા છે જો તમે વ્યક્તિના અવાજ આધારિત સંગીતને સાંભળો જેમાં બહુ શબ્દોનો ઉપયોગ નથી થયો તમારી આના પરની પકડ અમુક હદ સુધી થઈ શકે છે આ કરવાનો વધુ સારો રસ્તો હશે અમુક ચોક્કસ મંત્રો છે પરંતુ તે તકનીકી રીતે સાચું હોવું જોઈએ સંગીત પણ તકનીકી રીતે સાચું હોવું જોઈએ પરંતુ તે તમારી સમસ્યા નથી તે સંગીતકારની સમસ્યા છે તમે ફક્ત સાંભળો શાસ્ત્રીય સંગીતમાં સાચો હોવા માટે વર્ષો ને વર્ષોનો અભ્યાસ જરૂરી છે પરંતુ મંત્ર ઘણી સરળતાથી કરી શકાય છે કારણ કે તે માત્ર તકનીકી છે તમે અવાજની સુંદરતા તરફ ધ્યાન નથી આપી રહ્યા કેમ કે તમે સુંદરતા બાજુ પર મૂકીને માત્ર તકનીક પર ધ્યાન આપી રહ્યા છો તમે માત્ર ધ્વનિના ગણિત પર ધ્યાન આપી રહ્યા છો આ તે અર્થમાં સરળ છે જો તમે કરવા ઈચ્છતા હો તો પરંતુ તે પણ અમુક સ્તરનું ધ્યાન લે છે નહી તો ઉત્તમ રસ્તો એ છે કે તમે માત્ર સ્થિર 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 બેસતા શીખો ખરેખર તમારી અંદરનું બધું જ જો તમને ખબર હોય કે ફક્ત બેસી કેમનું રહેવું કશું કરવાના પ્રયત્ન વગર સાંભળવાનો પ્રયત્ન નહીં ધ્યાન કરવાનો પ્રયત્ન નહીં જાપ કરવાનો પ્રયત્ન નહીં ભગવાન વિશે કે દાનવ વિશે કશા વિશે વિચારવાનો પ્રયત્ન નહીં માત્ર જો તમે ખાલી બેસો તો રીતંભર પ્રજ્ઞા આવશે બીજો એક રસ્તો છે ધ્વનિ અને તેના સ્વભાવ પ્રત્યે બોધ કરવાનો જો તમે કોઈ એવું સ્થળ શોધી શકો જ્યાં કોઈ મશીનનો કોઈ પ્રકારનો અવાજ નથી અને તમારો ફોન ટિંગ ટિંગ ન કરતો હોય ફક્ત શાંતિથી જો તમે ઝાડ હવા પાણીનો અવાજ સાંભળી શકો માત્ર કુદરતી અવાજ જો તમે પૂરતું ધ્યાન આપો તો તમારી સાથે અદભુત વસ્તુઓ થશે જો તમે મને ખબર નથી કે તેમાંથી કદાચ બહુ થોડું ઓછું બચ્યું છે હવે કારણ કે હવે જંગલો પણ સુસંસ્કૃત થઈ ગયા છે ઘણી હું તેમાં રહેલો છું દક્ષિણ ભારતના જાણો છો તેઓ એક પ્રકારના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે સૌથી વધુ જે હું ત્યાં રહેલો તે લગભગ દિવસનો ગાળો છે હું ચાલ્યો તો હું જંગલમાં ચાલ્યો તેવીસ દિવસ માટે એકલો કોઈ પણ જાતની મદદ વિના સેલફોન તો હતા જ નહીં તે દિવસોમાં અને એક ટોર્ચ લાઈટ પણ નહીં ચોથા દિવસે મારો સાથે લાવેલો ખોરાક પૂરો થઈ ગયો તો હું જંગલના ખોરાક પર જીવવા લાગ્યો લગભગ આઠમા દિવસે મેં મારું જેકેટ અને અડધો શર્ટ ગુમાવી દેતા કેમ કે અમુક પ્રાણી મારી પાછળ પડેલા અને તેને કારણે મારી પાસે અડધો શર્ટ હતો અને પેન્ટ અને હું બસ ચાલતો રહ્યો આ હાથીનો વિસ્તાર છે વાઘનો વિસ્તાર છે મેં વાઘ દીપડા હાથી જોયા બધા જ પ્રકારના જંગલી ભેંસ વિવિધ પ્રકારના પ્રાણીઓ બહુ નજીકથી પરંતુ તેના અંતે જ્યારે તમે પાછા ફરીને જુઓ તમારા પર સૌથી ઊંડી છાપ કોની પડી તે છે જીવજંતુઓ ના 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 તેઓ અમેરિકાના ટેક્સ જેવા નથી તેઓ આપણને કરડતા નથી તેઓનું રાતમાં ચાલતું ઓર્કેસ્ટ્રા જે વરસાદી જંગલોમાં ચાલે છે હે ભગવાન હું કહું તમને તે અદ્ભુત છે ખરેખર તેમની સમયની સમજ દરરોજ બરાબર રાત્રે બે વાગીને પંદર મિનિટે એક ગ્રુપ બંધ થશે અને બીજું ગ્રુપ શરૂ કરશે ખરેખર તેમનું સમયનું ભાન દરરોજ બરાબર એ જ સેકન્ડે એક ગ્રુપ બંધ થશે અને બીજું ગ્રુપ શરૂ કરશે શું ખબર તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે તેઓ જરૂર કોઈ એવી વાત કરી રહ્યા છે જે તમે જાણતા નથી તેઓ ખાલી અર્થ વગરના અવાજ નથી કાઢી રહ્યા તો જો તમે ત્યાં ખાલી બેસો અને સાંભળો ને સાંભળો ને સાંભળો અને સાંભળો તો ધીમે ધીમે તમે જોવા લાગશો કે તેમાં એક પેટર્ન અને એક વ્યવસ્થા છે જેવી કે જે માણસ બનાવી શકે તેવી કોઈ પણ સંગીતની શૃંખલા કરતા ઘણી વિશાળ છે ઘણી વધારે જટિલ અને ઘણી વધારે તીવ્ર જેથી જો તમે સાંભળો માત્ર સાંભળતા શીખો અને ફક્ત બધું સાંભળો 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 અને સાંભળો તેનો અર્થ છે કે તમારે બોલવું ન જોઈએ ફક્ત સાંભળવું જોઈએ તમને થોડી જાણ થશે કે કઈ રીતે રૂપ અને અવાજ એકબીજા સાથે સંબંધિત છે પરંતુ જો તમે તેનું અધ્યયન કરવા માંગતા હો તો તેના માટે બીજા પ્રકારની સહભાગિતાની જરૂર પડશે પરંતુ માત્ર બધી જ વસ્તુઓને સાંભળતો कान ધરાવવા માટે શું મહત્વનું છે શું મહત્વનું નથી તેવું ન વિચારો જે પણ સામે આવે તમારે તે સાંભળવું જોઈએ આ ઘણું મહત્વનું છે